ગુજરાતની સંસ્કૃતિ, કલા અને લોકમેળાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં પણ વૌઠા, તરણેતર અને શામળાજીમાં યોજાતા કાર્તિકી પૂનમના મેળા આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળામાં દર વર્ષની આ વર્ષે પણ હૈયે હૈયું દડાય તેવી ભીડ જામી હતી. અહીં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણ આદિવાસી પ્રજાના આરાધ્ય દેવ છે અને અહીંની પ્રતિમા શ્યામ વર્ણની છે, તેથી ભક્તો ભગવાનને કાળિયા દેવ તરીકે પૂજે છે. મેળામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશથી લાખો ભક્તો કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજ્યભરમાંથી ખૂબ મોટા ભક્તો સમુદાય ઉમટી પડી કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. 11 થી શરૂ થતા 5 દિવસના મેળામાં 4 થી 5 લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શનાર્થે આવે છે. અહીં મંદિરમાં બિરાજતા ગદાધર શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા જોતા જ ભક્તો કાન્હાના ભક્તિ રસમાં જાણે રંગાઈ જતા હોય તેવી અનુભૂતિ કરે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ આવીને કાન્હાના ભજન ગાતી પણ નજરે ચડે છે. જે પણ તકલીફ હોય, સ્કીન નો પ્રોબ્લેમ હોય, આવું એક માન્યતા લઈને આવે છે અને એ માન્યતા પ્રમાણે સ્નાન કરવાથી એમની એક આસ્થા છે, તો એ પ્રમાણે એ તકલીફ પણ દૂર થાય છે અને એક નાનું મોટું એક ખરીદનું સેન્ટર પણ ગણાય છે. શામળાજીની આજુબાજુમાં આવતા લોકો 50 થી 60 ગામો છે, એ ગામના લોકો આ મેળો દરમિયાન વર્ષની અંદર બધા જ નાના મોટા સાધન સામગ્રી અહીંયા ખરીદી કરી અને મેળાની અંદર આનંદ પ્રાપ્ત કરતા હોય છે. આ શામળાજી મેળામાં કાર્તિક પૂર્ણિમે દર વર્ષે મેળો થાય છે. મેળામાં આવીને અમે એની હસ્તી વિસર્જન કરીએ છીએ. નાહી ધોઈ અને એના નાગદરામાં નાહવાનું, નાહવાથી દુઃખ દર્દો જે બી હોય એનો સમાવેશ થાય છે. કાળિયા ઠાકોરનો જે ભવ્ય મેળો ભરાય છે એ કાર્તિકી પૂર્ણિમાનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. અહીં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંચમહાલ સહિત સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાંથી અનેક યાત્રાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. એક પરંપરા, એક મહિમા એવો છે કે અહીં સ્નાન કરવાથી તેમના તમામ જે દુઃખ દર્દ છે એ દૂર થવાની એક લોકોની લોકવાયકા છે અને તેઓ અચૂક અહીં નાગધરા કુંડમાં સ્નાન કરવા માટે આવી પહોંચે છે. અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી.